ત્રીસ મે જે યોજાવાનું છે તો ગઈકાલના વરસાદની પણ ક્યાંક અસર થઈ છે વરસાદના કારણે ગ્રાઉન્ડ પરની જે વ્યવસ્થા કરવામાં આવી હતી તેને પણ નુકસાન થયું છે તો ક્યાંક પાણી પણ ભરાયા છે ત્યારે આ દિવ્ય દરબાર યોજવાનો છે અમદાવાદમાં ઓગળજ ખાતે તેને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે સાથે લોકોમાં અસમંજસ પણ છે તો ગઈકાલે જે વરસાદ ખાબક્યો હતો જેના કારણે અમુક જગ્યાએ પાણી પણ ભરાયા છે ને જે તમામ વ્યવસ્થા કરેલી હતી ગ્રાઉન્ડ પરની તે વ્યવસ્થા જે છે તેને પણ અસર થઈ છે તો બાબાનો દિવ્ય દરબાર ઓગણત્રીસ અને ત્રીસ તારીખે યોજવાનો છે ત્યારે ઓગણજના બાદ તેઓ પહેલી અને બીજી જૂને રાજકોટમાં પણ દિવ્ય દરબાર જે છે તે યોજવાના છે તો રાજકોટમાં રેસકોર્સ ગ્રાઉન્ડમાં તેઓ દિવ્ય દરબાર જે છે તે યોજવાના છે ત્યારે ત્રણ જૂનમાં તેઓ વડોદરામાં દિવ્ય દરબાર યોજવાના છે તો બાબા વાગેશ્વર જે રીતે ગુજરાત પ્રવાસે છે ત્યારે અલગ અલગ સ્થળો પર તે દિવ્ય દરબાર યોજી રહ્યા છે ત્યારે ઓગણત્રીસ અને ત્રીસ તારીખે ઓગણજમાં તેઓ દિવ્ય દરબાર યોજવાના છે પરંતુ ઓગણજ ખાતે ગઈકાલના વરસાદની પણ અસરો થઈ છે તો ગઈકાલે પડેલા વરસાદના કારણે અલગ અલગ સ્થળો પર પાણી ભરાયા છે ત્યારે જે ગ્રાઉન્ડ હતો કે જે તમામ તૈયારીઓ કરી દેવામાં આવી હતી ત્યારે ત્યાં પાણી ભરાયા છે જેને લઈને વ્યવસ્થા ક્યાંક ખોરવાઈ છે

અમદાવાદમાં ઓગણત્રીસ અને ત્રીસ બે દિવસનો દિવ્ય દરબાર જે છે તે યોજાવાનો છે અને હાલ હું એ દ્રશ્ય બતાવીશ કે જ્યાં આ જે દિવ્ય દરબારનું આયોજન ઓગણજમાં જે ગ્રાઉન્ડમાં થયું છે અને અત્યારની જે પરિસ્થિતિ છે કે ગઈકાલે જે પ્રકારે વરસાદ વરસ્યો છે અને જે પવનના સુસવાટા સાથે જે વરસાદ વરસ્યો છે અને તેના કારણે અત્યારે કોઈ પણ પ્રકારની સ્થિતિ જે છે તે આ દિવ્ય દરબારના આયોજનની થાય તેવું લાગતું નથી જોકે હજુ આયોજકો પાસેથી કોઈ પણ પ્રકારની માહિતી મળી નથી કે આ દિવ્ય દરબાર યોજાશે કે કેમ પરંતુ જે કહી શકાય કે લોકો પણ જે છે તે અહીંયા વહેલી સવારથી જ અહીંયા આવવાના શરૂ થઈ ગયા છે કે જ્યાં દિવ્ય દરબારનું આયોજન કરાયું છે ને ત્યાં જ દૂર દૂરથી લોકો જે છે તે પોતાની જગ્યા ઝડપથી મળી જાય તે પ્રકારે તેઓ અહીંયા વહેલી સવારથી જ આવવાના શરૂ થઈ ગયા છે કેટલાક લોકો પણ આપણી સાથે છે તેઓ પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરીશું ક્યાંથી આવો છો દિવ્ય દરબારમાં આવવા માટે તમે વહેલી સવારથી આવી ગયા છો શું હિન્દી હિન્દી હાંસી હાય હે યુપી યુપી ઝાંસી तो क्या दिव्या दिव्या दरबार लगना था अभी क्या लग रहा है आपको ये अभी कुछ कंफर्म नहीं है हालत तो ऐसी है कि शायद ना लगे क्योंकि रात में जो बारिश हुई है और जो तूफान आया है उससे ऐसा महसूस होता है कि आज शायद दरबार ना लगे तो फिर क्या करेंगे आप तो दर्शन के लिए आए थे वापिस जायेंगे क्या कहेंगे जी कहाँ से आए आप हम झांसी यूपी

તે અહીંયા આવી રહ્યા છે અને વહેલી સવારથી જ અહીંયા લોકો ગયું છે લોકો પણ એ જ સવાલ કરી રહ્યા છે કે આ દિવ્ય દરબાર જે છે તે યોજાશે કે કેમ તે એક સૌથી મોટો સવાલ અને આપ જોઈ શકો કે જે દિવ્ય દરબાર બાબા બાગેશ્વર ના જે ધીરેન્દ્ર શાસ્ત્રીનો લાગવાનો છે ને ત્યાં જે છે કેટલાક વસ્તુઓનું જે વેચાણ કરનારા લોકો પણ જે છે તે અહીંયા પહોંચી ચૂક્યા છે અને તેઓ પણ જે છે એ પણ અહીંયા વહેલી સવારથી પહોંચી રહ્યા છે એટલે કહી શકાય કે આ દિવ્ય દરબારને લઈને લોકોમાં જે છે એક અસમંજસ છે કે બાબા બાગેશ્વર ધામનો આ જે દિવ્ય દરબાર અહીંયા લાગશે કે કેમ કેટલાક અન્ય લોકો છે તેઓ પાસેથી પણ આપણે જાણવાનો પ્રયાસ કરીશું ક્યાંથી આવો છો અને આજે શું લાગે છે આ દિવ્ય દરબાર માટે તમે આવ્યા છો કેટલા વાગે આવ્યા છો હું આજે હમણાં સવારે નવ વાગે આવ્યો અને હું અહીંયા બોપલમાં રહું છું કાલે અહીંયા આવ્યા ત્યાં કાલે તો થવાનું પૂરું પ્લાનિંગ હતું પણ આ વરસાદને લીધે અચાનક જ આ પરિસ્થિતિ થઈ ગઈ મને તો આશા છે કે આ કાર્યક્રમ થશે તમે ક્યાંથી આવો છો સાયન્સ સિટીથી આવું છું હું આ બાબાના દર્શન માટે જ આવ્યો છું પણ આ વરસાદના હિસાબે હવે કાર્યક્રમ થાય કે ના થાય એને અમે રાહ જોઈ રહ્યા છીએ વ્યવસ્થા લાગે છે હા થશે કાલે ચોક્કસ થશે કારણ કે જગ્યા છે એટલી થાય એવી વ્યવસ્થા એવી થાય જગ્યા તો છે જ અમુક જગ્યાએ પણ ગ્રાઉન્ડમાં પાણી પણ અમુક જગ્યાએ ભરાયું બાકી અમુક જગ્યાએ નથી ભરાયું એટલે થાય એવી ચોક્કસ વ્યવસ્થા તો થશે જ બિલકુલ બીજા પણ આપ જોઈ શકો છો કે અત્યારે જે જે લોકો છે અલગ અલગ જગ્યાએથી જે છે તેઓ અહીંયા પહોંચી ચૂક્યા છે અને રાત જે છે તે વહેલી સવારે પોતાની જગ્યા ઝડપથી જે આ દિવ્ય દરબારમાં મોટી સંખ્યામાં જ્યારે બાબાના દરબારમાં લોકો આવતા હોય છે ત્યારે પોતાની સ્થાન ઝડપથી અને વહેલી નજીકની જગ્યાએ તેમનું સ્થાન મળી જાય તે માટે લોકો વહેલી સવારથી અહીંયા પહોંચી ચૂક્યા છે કેટલાક લોકો છે હજુ પણ એમ તેમની પાસે જાણીશું ક્યાંથી આવો છો શું કહેશો આ દિવ્ય દરબાર માટે નિકોલથી આવું છું સવારે આઠ વાગ્યાથી આવી છું બસ બધા કે છે કે થશે નહીં થાય પણ વિશ્વાસ છે થશે જ સ્થિતિ જોતા એવું લાગે છે આયોજકો તમને મળ્યા ખરા કોઈ નહીં આયોજકો કોઈ નથી મળ્યા લોકો આવ્યા છે તમારી સંજય જી સંજય જી સંજય સાથે અત્યારે હાલ આજે તમામ ભક્તો આવ્યા છે દૂર દૂરથી લોકો આવ્યા છે એટલે કે અલગ અલગ રાજ્યોમાંથી પણ લોકો આવ્યા છે તો આ તમામનો નિર્ણય શું બીજું કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ છે કે કેમ કે અત્યારે કોઈ અપડેટ આવી રહી છે કે શું કારણ કે તમામ લોકો જે આવે છે એ લોકો રાહ જોશે કે પછી એ લોકો જે નિર્ણયની રાહ હશે કે પછી પરત જોશે કે શું કરશે જી દાનવી અત્યારે તો લોકો જે છે એ દૂર દૂરથી લોકો અહીંયા જે ગ્રાઉન્ડ જે છે ફરી આ દ્રશ્યો ફરી એકવાર આપ જોઈ શકો છો કે દૂર દૂરથી લોકો વહેલી સવારથી અહીંયા પહોંચી ચૂક્યા છે જો કે હવે જે છે આયોજકો કયા પ્રકારનો નિર્ણય લે છે તેના પર સૌની નજર છે કારણ કે અત્યારની જે સ્થિતિ જોતા જે છે કોઈ પણ પ્રકારનું આયોજન વ્યવસ્થા જે છે તે અહીંયા લાગી રહી નથી અને તેના કારણે અત્યારે લોકો જે છે કે શાસ્ત્રીજી નો દિવ્ય દરબાર અહિયાં લાગશે કે કેમ તે એક સૌથી મોટો સવાલ છે અત્યારે વ્યવસ્થાની વાત કરીએ તો કોઈ પણ પ્રકારની વ્યવસ્થા અત્યારે ગ્રાઉન્ડ પર જે છે તે જોવા મળી રહી નથી સમગ્ર માહિતી તો દેવી દરબારના આયોજનને લઈને ક્યાંક અસમંજસ છે બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર કે જે ઓગણજ ખાતે યોજાવાનો છે તેને લઈને ગ્રાઉન્ડમાં જે પાણી ભરાયા છે ત્યારે અત્યારે હવે દરબાર યોજાશે કે કેમ તેને લઈને પણ અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે